भुज शहर में भुजिया रोड पर थयेली सामूहिक दुष्कर्म की घटना में आरोपी ने कड़क सजा मळे तेवी मांग करवामां आवी छे। त्यारे आज देवी पूजक समाज अने कच्छ महिला विकास संगठन द्वारा जिला कलेक्टर ने पोलिस वडा ने रेली योजी ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। बुधवारे बपोर बाद सगीरा ने तेना मित्र वालजीए छेतरपिंडीथी वाडामां बोलावी हती। आ दरमियान सगीरा मित्रनी साथे तेना त्रण मित्रों पण हाजर रह्या हता। आ दरमियान कोई एक सगीरा ने देशी दारू पीवडावी देता ते बेहोश थईने ढळी पड़ी हती ने त्यारबाद तेरी पर आरोपी द्वारा वारफरती दुष्कर्म आचरवामां आव्युं हतुं। आ घटना स्थानिको द्वारा पोलिसमां जाण कराता बी डिविजन पोलिस स्थळ पर जईने वधु तपासमां धरी हती। त्यारे जीके जनरल हॉस्पिटलमां सगीराने सारवारार्थे खसेडवामां आवी हती, ज्यां सगीरा बादमां आवता समग्र प्रकरण बहार आव्युं हतुं। તારીખે જે ખરાબ ઘટના બની છે, જે ખરેખર આખા શહેર માટે અને સમાજ માટે શરમજનક છે, તંત્રએ આ કેસમાં સારું કામ કર્યું છે, પણ હજી અમારી અને સમાજની એવી માંગણી છે કે તાત્કાલિક જે ગુનેગારો છે એને સજા થાય અને દીકરીને ન્યાય મળે। કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ અટકાવવા માટે તંત્ર વધુને વધુ સજાગ બને એના માટે પણ અમારી ખાસ માંગણી છે અને આ કેસમાં પણ ઝડપી ચાલે અને દીકરીને જલ્દી ન્યાય મળે એવી માંગણી કરી છે। ઘટના બની છે પણ જે આત્મારામ શોરૂમને રિંગ રોડ છે, આરટીઓ સર્કલ પર જવાનો રસ્તો જે છે ત્યાં આવા ઘટના ઘટે છે, બધી ચીલ ઝડપ થાય છે, દીકરીઓને છેડતી થાય છે, દારૂના હડા છે ત્યાં, અને મારામારી તકરાર એવું અહીંયા એ રોડ ઉપર થાય છે, તો અમુક લોકો રાત્રે નીકળવામાં પણ કોઈ પસંદ નથી કરતા એ રોડ ઉપર નીકળવામાં। અમારી દેવી પૂજક સમાજની દીકરીને 16/3/2022 સાંજના જે ઘટના ઘટી તેમાં અમારી દેવી પૂજક સમાજની દીકરીને કેફી પીણું પીવડાવી બેહુશ કરી અને જે બળાત્કાર ગુજાર્યો છે એના ઉપર, તો એ વિશે અમે સમાજ દેવી પૂજક સમાજ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા, ડીએસપી ઓફિસમાં સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારી દેવી પૂજક સમાજની દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, આવા નરાધમો બળાત્કારીઓને આકરામાં આકરી સજા થાય। સુરતના મેદરપુરા વિસ્તારમાં આવેલા રૂગનાથપરામાં આજે રવિવારે રાત્રે બુટલેગર સાહિલ પોટલાની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસે આ મામલે ગણતરીના કલાકમાં નિખિલ રાઠોડ નામના હત્યારાની ધરપકડ કરી લીધી છે। છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી દુશ્મનાવટ વચ્ચે એવો ડર હતો કે સાહિલ તેને મારી નાખશે, જેને લઈને નિખિલને તક